કરે આ ભક્તિની રંગોળી શ્રીમદ વલ્લભાચાર્યજીએ સિદ્ધ કરી અને ભક્તિની રંગોળીમાં જાત જાતના ભાત ભાતના જે રંગો પૂર્યા છે એ આપણા પરમ કૃપાલુ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીએ. અને જ્યારે યવનોનો ઉપદ્રવ થયો, ધર્મ ઉપર સંકટો આવવા લાગી ગયા, જેમ ગીતામાં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અદ્ભુતાનામ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, કે જ્યારે જ્યારે ધર્મની હાનિ હોય છે ત્યારે ત્યારે ભગવાન યુગ યુગની અંદર અવતાર ધારણ કરે છે. તો મહાપ્રભુજીના વંશની અંદર શ્રી ગોસાઈજીના ચતુર્થ આત્મજ માલા તિલક રક્ષક શ્રી ગોકુલનાથજી છે. જે વૈષ્ણવ ભગવદ્ વાર્તા ઘરમાં વાંચતા હોય તો એને એટલી તો ખ્યાલ જ હોય કે આ ભગવદ્ વાર્તાને આ 84 વૈષ્ણવની વાર્તા કે 252 વૈષ્ણવની વાર્તા આ પ્રગટ કરી તો કોણે પ્રગટ કરી? એ પ્રગટ કરનાર આપણા શ્રી ગોકુલનાથજી છે. તે માલા તિલક રક્ષક શ્રી ગોકુલનાથજી, એમના જીવનમાંથી, એમના ચરિત્રોમાંથી, એમના વચનામૃતોમાંથી આપણને શિક્ષા મળે છે, જ્ઞાન મળે છે કે આપણે આપણા ભૂષણો, આપણા વેશભૂષા, તિલક, તુલસીની માલા, બંડી, ધોતી ધારણ કરવું એ દરેક વૈષ્ણવનું કર્તવ્ય છે. કોઈ આજે આપણા ધર્મનું પાલન કરતા કોઈ રોકી શકે એમ નથી. આપણને તિલક કરવામાં શેનો સંકોચ થાય? બગલબંડી પહેરવામાં શેની શરમ આવે? શરમ તો એની આવી છે જોઈએ કે ગળામાં તુલસીની માળા પહેરી હોય અને ઘરમાં ઠાકોરજીની સેવા કરતા હોય અને બજારમાં હોટલોમાં ખાતા હોય, એની શરમ આવી જોઈએ કે ન કરવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ. જ્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માજ વર્જનમ આચરિત, આપણે વલ્લભ વલ્લભ કહીએ પણ વલ્લભની આજ્ઞાનું પાલન ન કરી તો વલ્લભની કૃપા કેવી રીતે મળે? અસમર્પિત વસ્તુ નામ તસ્માજ વર્જનમ આચરિત નિવેદવી સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિઃ નમતમ દેવ દેવસ્ય સ્વામી ભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. એક પ્રસંગ મેં બહુ પહેલા વાંચેલો, એક પ્રાચીન આચાર્ય બાલકનો, કે એમને પરદેશમાં પધારવા માટે નવી મોટર લીધી. અહીંયા તો કહ્યું કે બધી વસ્તુને ઠાકોરજીને સમર્પણ કરવું, હવે મોટર લીધી તો મોટરને ઠાકોરજીને કેવી રીતે સમર્પણ કરવું, કેવી રીતે પ્રસાદી કરાવવું? હવે નિધિ સ્વરૂપનું તો એકદમ મોટરમાં પધરાવાય નહીં. ત્યારે આપશ્રીએ શું કર્યું કે ફૂલ બજારમાં જઈને આખી ગાડીમાં ગુલાબ, મોગરા, ચંપાના બધા ઘણા બધા ફૂલ લીધા અને એ ફૂલઘરમાં ફૂલ પધરાવ્યા અને એમાંથી ફૂલ મંડળી અને ફૂલની માળાઓ, વિવિધ બધી માળાઓ સિદ્ધ થઈ. એવી રીતે ભગવદ્ કાર્યમાં એ મોટરનો ઉપયોગ કર્યો. આપણા જીવનમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા એ દાસનો ધર્મ છે ઠાકોરજીને બતાવીને, પ્રસાદી કરાવીને પછી ઉપયોગમાં લેવો. આજે તુલસીની માળા પણ જો આપણે પહેરીએ છીએ તો નવી માળાઓ તમે લીધી હોય તો પહેલાં આપણા ગુરુવરને પાસે લઈ પોતે એનો સ્પર્શ કરી, એને પ્રસાદી કરાવી, પછી આપણને આપે ત્યારે આપણે માળા ગળામાં ધારણ કરીએ છીએ. ઠાકોરજીમાં પ્રેમ, ઠાકોરજીમાં ભક્તભાવ આપણો જાગૃત થાય તે માટે આપણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અને સુબોધિની સાથેનું શ્રવણ કરી રહ્યા છીએ. ભાગવતમાં જ કહ્યું છે, તે સૌભાગ્યા મનુષ્યેષુ કૃતાર્થા નૃપનિશ્ચિતમ સ્મરયંતિ સ્મારયંતિ હરે નામ કલવ યુગે, કે આ કલયુગની અંદર જે જીવ હરિનું નામ લેવડાવે છે ને લે છે,
સાંભળે છે, બંને ઉદ્ધાર થાય છે, બંને કૃતાર્થ થાય છે. કેટલાય જન્મોનો પુણ્ય ઉદય થયો હોય ત્યારે ભાગવત સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. જો આપણા પાપ, આપણા દોષ આપણને આ ભગવદ કાર્ય કરવા નથી દેતા, આપણા અંદર રહેલા જે પાપ અને દોષ છે એ ભગવદ કાર્ય ન કરવા દે, કથામાં ન આવવા દે, સેવા ન કરવા દે, સત્સંગ ન કરવા દે, તો શ્રી મહાપ્રભુ અને હરરાય મહાપ્રભુ કહે છે એ જે દોષ છે એ દુસ્સંગ છે. એ દોષ ન કરે, સત્કર્મ કરે, સત્કાર્ય કરે, સેવા કરે, અને સેવા પણ ભાવ અને પ્રેમથી ઠાકોરજીની કરે, અને જ્યારે એટલો બધો ભાવ અને પ્રેમ ઠાકોરજીમાં જાગૃત થઈ જાય ત્યારે એને કોઈ વિઘ્ન નડતો નથી. કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન બાધતે. ગમે તેટલો કાલ કઠિન હોય પણ કૃષ્ણના ભક્તને બાધા કરી શકતો નથી. ખૂબ જ આ પ્રસન્નતાનો વિષય છે. ભાગ્યશાળી છું મોટા વરાસાના બધા સર્વ વૈષ્ણવો. આ પુષ્ટિ માધુરી મહોત્સવની અંદર ભાગવત કથા શ્રવણ કરવાનો અને ચિરાયુષ્યમાન ગોવર્ધનેશજીના મુખારવિંદથી તમે એમ નહીં માનતા કે અમારા પુત્ર છે એટલે હું એની પ્રશંસા કરું. હું જે સાચું જોઉં છું એ જ હું કહું છું. ખોટી પ્રશંસા કરવું મને કોઈનું ગમતું નથી. પણ જે હકીકત છે, જે વાસ્તવિકતા છે એ તો કહેવી જ પડશે. કેવલ હું એકલો સાંભળી નહીં રહ્યો છું એવું નથી. જેટલા વૈષ્ણવ આપણના મંડળમાં બેઠા છે બધા શ્રીમદ ભાગવતની કથા સાંભળી રહ્યા છે અને બધા જે વાતને વિશ્વાસ કરી રહ્યા છે કે આ રસ વર્ષા જે થઈ રહી છે, જે સુબોધનીની વર્ષા થઈ રહી છે, એવી વર્ષા અમને ક્યાંય સાંભળવા મળી નથી. તો મને તો એટલી પ્રસન્નતા છે કે એ આશીર્વાદ અમારા પિતૃચરણને અમારા તાતચરણના મળ્યા છે. જેવો દ્રષ્ટાંત હરિરાયજીએ કે ગોર્ધનેશજી બેનમાંથી એકે કહ્યો હતો કે અમારા પૂર્વજો, અમારા પિતૃચરણ તાતચરણનો આગ્રહ હતો કે આપણે કોના માટે છીએ, કે એક તો આપણે ઠાકોરજી માટે છીએ અને એક આપણે વૈષ્ણવ માટે છીએ. અમારા બળે તાજીને બધા આજ્ઞા કરતા અમને તો વૈષ્ણવની સેવાનો અવસર મળ્યો. અમે બીજી કઈ રીતે સેવા કરી શકીએ તમારી? એક આ વાણી દ્વારા કંઈક બે શબ્દ બોલી તમારા મનને ઠાકોરજી તરફ દોડાવી દઈએ, તમારા મનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, વિસારો બધા દૂર કરી દઈએ, તમારું મન અને હૃદય પવિત્ર થઈ જાય, અમારા પરમ આદરણીય વંદનીય પૂજનીય શ્રી જીજી ઇન્દ્રાબેટીજી આપ શ્રી વચનામૃતમાં આજ્ઞા કરતા કે કાળજામાં કપટ હોય તો કૃષ્ણ ન આવે, પણ આ કાળજામાંથી કપટ નીકળી જાય તો કૃષ્ણ આપણા હૃદયમાં જ છે. ભગવાન આપણાથી દૂર નથી, પરંતુ આપણી ભાવનાઓ, આપણા જ દોષ, આપણા જ કાર્યો, આપણી જ કૃતિથી ભગવાન આપણને દૂર લાગે છે. જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે. અને આ ભાગવત જ્ઞાન યજ્ઞ છે, જ્ઞાન ગંગા છે, બધા મનના સંશયોનું સમાધાન થઈ જાય છે. વૈષ્ણવોને કંઈક લાગે કે હા, અમે કંઈક શીખ્યા, અમે કંઈક જાણ્યું, અમે કંઈક પુષ્ટિ માર્ગમાં આગળ વધી શક્યા. જેટલું જાણ્યું છે, જેટલું સમજ્યા છીએ એટલું જ આપણા માટે સીમિત નથી. એનાથી પણ વધારે આપણે જાણવાનું છે, શીખવાનું છે, સમજવાનું છે, અને એ અનુભવ કરાવવા માટે, પ્રચારનો અનુભવ કરાવવા માટે ચિરાયુષ્યમાન હરિરાયજી મહોદય ચલો ફરવાના બાને પણ વિદેશમાં લઈ જઈને સત્સંગ કરાયો છે, અને જે જે વૈષ્ણવ ગયા છે એને અનુભવ પણ એવા થયા છે. હવે તો એ ભાવના રાખીએ જે વ્રજમાં છીએ અને વ્રજની યાત્રા કરીએ,
અને એ યાત્રાની અંદર આપણે પ્રભુની નંદનંદન યશોદોત્સંગ લાલિતની લીલાઓનું દર્શન કરીએ. હરિના જનતો મુક્તિ નવ માંગે માંગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવા નંદ કુમાર રે, ધન શ્રી ગોકુળ ધન શ્રી વૃંદાવન ધન ધન વ્રજના વાસી રે, અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ ઊભી મુક્તિ થઈ તેની દાસી રે. અમારા બડે તાજજી શ્રી રમણલાલજી મહારાજ શ્રી એ સાક્ષાત શ્રી ગોકુલનાથજીનું જ પ્રગટ હતું, અને એમના જ આશીર્વાદથી એમની જ પ્રેરણાથી આ 2018માં ઉપડતી બ્રજયાત્રા એનું નામ રાખવામાં આવ્યું છે. નીચે લખેલું છે, બધા વાંચી શકો છો. શ્રી રમણ પ્રભુ ગોકુલેશ બ્રજયાત્રા 2018 એવું લખેલું છે ને, નીચે લખેલું હશે જોજો. તો એ આપણે યાદ રાખવાનું છે. આ પ્રચાર દ્વારા અમારા રસિયા ઠાકોરને તો લાડ લડાવવાના જ છે. વિવિધ રોજ મનોરથ થઈ રહ્યા છે, બડો મનોરથ પણ થવાનો છે, પણ મુખ્ય લક્ષ્ય અમારા બધાનું એ છે. મનજી મુસાફિર રે ચાલો ને જે દેશ ભણી, મુલક ઘણા જોયા રે મુસાફરી ઘણી રે કરી. આ બધું ઘણું બધું ફરી આવ્યા, પણ સાચું ફરવાનું તો વ્રજની અંદર છે, જ્યાં આપણા બાલકૃષ્ણ નંદનંદન આ બારે વન બારે ઉપવનની અંદર જે વ્રજમાં જે લીલાઓ કરી છે, દાન માન રાસ ખેલ આ બધી લીલાઓ વ્રજની અંદર આપે કરી છે, તો એ વ્રજનું દર્શન આપણને કરાયું છે. અને એ દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કરાયું છે, કેમ કે મહાપ્રભુજી કેવા છે, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસપૂરિત. સરોત્તમજીમાં ગુસાઈજી આપનું નામ આપ્યું કે વલ્લભ કેવા છે, કે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસપૂરિતાય નમઃ. કે પ્રતિક્ષણ એક એક ક્ષણમાં થતી જે વ્રજની લીલાઓ છે, એ લીલાઓનો અનુભવ કરવા વાળા આપણા શ્રી વલ્લભ છે, અને આપ કૃપા કરીને એ લીલાઓનો અનુભવ કરાવે છે, એમ પ્રભુદાસ જલોટાને કરાવ્યા. વૃક્ષે વૃક્ષે વેણુ ધારી, પત્રે પત્રે ચતુર્ભુજ. આ બધી અલૌકિક વ્રજની લીલાઓ છે. આપ સૌનો વધારે સમય ન લેતા અંતમાં એ જ કહીશ, અમે ભાવના રાખીએ છીએ કે અધિક થી અધિક વૈષ્ણવ સુરતના મોટા વરાછાના આ બ્રજયાત્રાની અંદર આવે. રસિયા ઠાકોર પણ અહીંથી પધારવાના છે બ્રજમાં. હવે રસવા ઠાકોર પધારે, તમે અહીંયા એકલા રહીને શું કરશો? મંગળાનો નિયમ તમારો શું, શિંગારનો નિયમ શું, રાજભોગનો નિયમ શું, શેરના દર્શન કરવાનો નિયમ શું? આ બધું નિયમ તમારો ભંગ કરાવવા નથી માંગતા, એટલે સાથે લઈને જવા માંગીએ છીએ કે તમને બધાને સાથે લઈને વ્રજયાત્રા કરીએ. કેમ કે આ વ્રજયાત્રાની અંદર દેશ અને વિદેશના વૈષ્ણવ આવે છે. દેશ અને વિદેશના વૈષ્ણવ આ વ્રજયાત્રામાં આવવાના પણ છે. અમારા ચિરાય શ્રીમાન ગોવર્ધનજી પ્રતિ વર્ષ અમેરિકા પધારે છે. શેરરાયજી મહોદય પણ આફ્રિકા અનેક બાજુ દુબઈમાં લંડનમાં કેનેડામાં પોર્ટુગલમાં હમણાં જઈને આવ્યા. વિદેશોમાં જતા જ હોય છે, જ્યાંની વૈષ્ણવ સૃષ્ટિને જાગૃત કરતા હોય છે કે ભારતના વૈષ્ણવ તો બ્રજપત્ર જ પહોંચી જશે, પણ એ ત્યાંથી ફસાયેલા સંસારમાં એ લોકોને અમે પ્રેરણા આપી કે તમે વ્રજમાં આવો. ભારત કેવો પવિત્ર દેશ છે, તીર્થ દેશ છે, અહીંયા એક એક નદીઓ બધી દેવીઓ છે, પર્વતો દેવતાઓ છે, એવો પવિત્ર આ દેશ છે. અને એ દેશની મધ્યમાં આ વ્રજમંડળ જે કમલાકાર છે, અલૌકિક કમલાકાર વ્રજમંડળ છે. વ્રજ રજ સ્થલ કુંજ નિકુંજ કંદરાઓ કદમખંડીઓ આ બધી જોવા જેવી છે. ચાલો બધા વ્રજની અંદર વ્રજયાત્રા કરવાની અંદર અત્યારથી વહેલા તે પહેલાં પોતાનું નામ લખાવી લેજો. પછી તો પછી શું થાય, રહી ગયું રહી ગયું રહી ગયું, અને થઈ ગયું થઈ ગયું થઈ ગયું. બસ કાલ 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 નહીં, આજ પલમે પ્રલય હોય ગો બહુર કરે ગો કબ, આજ ઓર કાલ ઓર વધારે ન કહેતા
શ્રી રસિયા ઠાકુરના ચરણારવિંદમાં કોટી કોટી વંદન કરું છું. પુનઃ શ્રી આયુષ્યમાન ગોવર્ધનેશજીને આજ્ઞા કરું છું કે આપનું કથામૃત રસપાન પ્રારંભ કરે. બોલો શ્રી વલ્લભાધીશ કી વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ આત્મવિત સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ આત્મવિત સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ. હવે શુકદેવજીએ પ્રારંભ કર્યો જે પ્રથમ સ્કંદના અંતમાં જે પ્રશ્ન પૂછ્યા કે જીવનું કલ્યાણ શેમાં છે અને જેનો અંતિમ સમય હોય એનું શું કર્તવ્ય છે. બીજા સ્કંદમાં શુકદેવજીએ પ્રારંભ કર્યો વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ. હે નૃપઃ, હે રાજન, આપનો આ પ્રશ્ન લોકહિતમાં છે અને આપની અંદર જિજ્ઞાસા છે એટલે હું આપને કહીશ. આપનો આ પ્રશ્ન સર્વોત્તમ છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય સ્વિચ્છતા. શુકદેવજીએ પ્રારંભ કર્યો બીજો સ્કંદ સાધન લીલા અને હવે પરીક્ષિતના અધિકાર પ્રમાણે અહીંયા સાધનનું વર્ણન શ્રી શુકદેવજી કરે છે. શુકદેવજી કહે છે કે રાજન, જે મનુષ્ય અભયપદને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય એવા જીવને તો ભગવાન શ્રી કૃષ્ણના નામનું સ્મરણ, શ્રવણ અને કીર્તન જ કરવું જોઈએ. કારણ કે રાજન, મનુષ્ય જન્મનો કેવલ એટલો જ લાભ છે કે જીવનને એવી રીતે બનાવી લે મનુષ્ય પોતાના કર્મનિષ્ઠાથી, જ્ઞાનનિષ્ઠાથી, ભક્તિથી, કે અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ બનેલું રહે. આટલો જ એક મનુષ્ય જન્મનો લાભ છે. માનવ જન્મ મળ્યો. શુકદેવજી કહે છે ને બીજો છે પરમ લાભ. કે જન્મ લાભ તો આપણે બધાને મળ્યો, પણ હવે પરમ લાભને કઈ રીતે પ્રાપ્ત કરવું? રાજન, જાણવા જેવા હજારો વિષય છે, કરવા જેવા હજારો કાર્ય છે, પરંતુ મનુષ્ય દેહ ગે પરિવારમાં આસક્ત થઈને પોતાની આયુષ્યને વ્યર્થ વ્યતીત થતા જોઈ રહ્યો છે. આયુર્નશ્યતિ પશ્યતાં પ્રતિદિનં યતિ ક્ષયયૌવનં પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષકઃ
લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચલં જીવિતં તસ્માન માં શરણાગતં શરણત્વં રક્ષ રક્ષા. રાજન, આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. મનુષ્ય પોતાની આયુને પ્રતિદિન નષ્ટ થતા જોઈ રહ્યો છે, વ્યતીત થઈ રહી છે. એક એક શ્વાસ સાથે આપણી મૃત્યુ તરફની યાત્રા પર આપણે નીકળી ગયા છીએ, યાત્રા તરફ આગળ વધી રહી છે. નિશ્વાસે કિમ વિશ્વાસો કદા રુદ્ધો ભવિષ્યતિ. આપણે આજે શ્વાસ લઈ રહ્યા છીએ, ક્યારે અંતિમ શ્વાસ થઈ જાય કોઈને ખબર નથી. ક્ષણભંગુર એટલે દુર્લભો માનુષો દેહો. એક તો માનવયોની દુર્લભ છે અને સાથે ક્ષણભંગુર પણ છે, અલ્પ સમય માટે આપણને બધાને મળી છે. અને જ્યારે દુર્લભ માનવયોની મળી છે તો એની સાથે એક મોટો પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે આ માનવ જન્મ આપણને કેમ આપ્યું. જે દેવતાઓ આ માનવોની સ્તુતિ કરે છે, જે ભગવાનની કૃપાથી આ યોનિ આપણને મળી હોય, તો પછી સાથે એક વિચાર કરો, ક્યું કેમ આપણને? તો કંઈક રહસ્ય છે. એ રહસ્ય અહીંયા સુખદેવજી કહે છે કે પરમ લાભ. કારણ કે બીજી યોનિમાં એ વ્યવસ્થા નથી, એ નેચરથી એક બંધાયેલો છે. અમુક એને એક કર્મ કરવાના છે, ક્રિયાઓ કરવાની છે. પણ મનુષ્ય પાસે વિવેક છે, બુદ્ધિ છે, જ્ઞાન છે. એ પોતાના જીવનને જે રીતે ચાહે એ રીતે બનાવી શકે છે. એ પોતાના જીવનને ચાહે તો સુંદર પુષ્પોથી સુગંધિત સુવાસતું એવું ઉદ્યાન